નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે 16મું ચેપ્ટર ભણતા અને ઈ ચેપ્ટર પૂરું કર્યું. હવે છેલ્લું આપણું આ જે ચેપ્ટર બાકી છે ઈ ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટર 14 ચેપ્ટરના માર્ક્સ છે કુલ ટોટલ 4. કેટલા માર્ક્સ છે? 4 માર્ક્સ. યાદ રાખજો વિદ્યાર્થીઓ, આ ચેપ્ટર ફૂલ ટોટલ માર્ક્સ 4 ની અંદર પૂછાય છે. મેં તમને લખાવી દીધું છે કે આની અંદરથી કેટલા માર્ક્સ નો પ્રશ્ન કઈ રીતે પૂછાય છે. ઓકે, થઈ ગયું. ટોટલ માર્ક્સ કેટલા છે આ ચેપ્ટર માં? 4. 14 નંબર નું ચેપ્ટર છે. ચેપ્ટર નું નામ આપણે જોઈ લઈએ. નૈસર્ગિક સ્ત્રોત અથવા તો ત્યાર પછી ઉર્જાના સ્ત્રોત છે એ પણ આની અંદર આપણે વાત કરવાની છે આ ચેપ્ટરની અંદર. ટોટલ 4 માર્ક્સ ની અંદર જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નો, અને હવે હું તમને કહી દઉં છું કે આ ચેપ્ટરની અંદરથી 30% સિલેબસની અંદર કેટલું નીકળી ગયું છે, એટલે કે પ્રશ્ન નંબર આપણા પેમ્પલેટની અંદર 13 નંબરના પ્રશ્ન નંબર 13 થી લઈને 49 સુધી નીકળી ગયું છે. એક ટોપિક નીકળેલો છે, એ ટોપિકનું નામ છે ઉર્જાના પરંપરાગત સ્ત્રોત. ઉર્જાના પરંપરાગત સ્ત્રોત આ ટોપિક આખો નીકળી ગયેલો છે. એ ટોપિક ની અંદર જે પ્રશ્નો આવે છે એ પ્રશ્નો મેં લખી દીધા છે. પ્રશ્ન નંબર 13 થી 49 સુધી નીકળી ગયેલું છે. ટોપિક નું નામ છે ઉર્જાના પરંપરાગત સ્ત્રોત. એની પછી આપણે જે 3 ટોપિક આ ચેપ્ટર ની અંદર જે આપેલા છે એ ચેપ્ટર ની અંદર આપણે ભણવાના છે. ઓકે, તો એ ટોપિક આપણે ભણતા પહેલા તમને ખ્યાલ ન હોય તો હું તમને થોડીક માહિતી આપી દઉં છું વિદ્યાર્થી મિત્રો, કે ફૂલ ટોટલ જે આપણા 3 ચેપ્ટર છે, પર્યાવરણીય ચેપ્ટર છે. ઓકે, આ 3-3 ચેપ્ટર છે જે આપણે સરસ રીતે તૈયાર કરવાના છે, કારણ કે 9-10 માર્ક્સની અંદર આ ચેપ્ટર પૂછાય છે અને પર્યાવરણીય ચેપ્ટર એટલે સરળતાથી તમને યાદ રહી જાય છે. ઓકે, તો ચેપ્ટરનું નામ ઉર્જાના સૌથી પહેલા તમે આગળના ધોરણની અંદર તમે ભણીને આવ્યા હશો, અભ્યાસ કરીને આવ્યા હશો ઉર્જા સંરક્ષણનો નિયમ, અને તમને યાદ પણ હશે. અને આ જ આગળના જે ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર તમે આ જ ધોરણની અંદર ભણી ગયા છો. દળ સંચયનો નિયમ, દળ સંચયનો નિયમ તમે ભણી ગયા છો. ઓકે, તો અહીંયા આપણે જોવાનું છે ઉર્જા સંરક્ષણનો નિયમ. તો એ તમે આગળના જે ધોરણમાં ભણ્યા છો એની અંદર તમને ખ્યાલ હશે કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો કેવો છે? અચળ છે. એટલે કે ઉર્જા છે એનું ફક્ત ને ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકે છે. ઉર્જાને ઉત્પન્ન કરી શકાતી નથી કે ઉર્જાનો નાશ પણ કરી શકાતો નથી. તો ઉર્જા સંરક્ષણનો નિયમ તમે ભણી ગયા છો એટલે તમને સરળતાથી યાદ રહી ગયો છે. મારે તમને વિસ્તૃત એમાં કોઈ માહિતી આપવી પડશે નહીં. આ જ ધોરણની અંદર 10 ધોરણમાં તમે આગળ જે ચેપ્ટર આપણે ભણ્યા છે એ ચેપ્ટરની અંદર પણ આવી ગયું છે. ઓકે, તો મારે હું તમને વધારે સમજૂતી આપવાની કોઈ જરૂરિયાત છે નથી. ઓકે, ઉર્જાના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પરિવર્તન કરી શકાય તેના ઉદાહરણ આપણે આપવા હોય તો કયા કયા ઉદાહરણો લઈ શકીએ? તો કે કોઈ એક પ્લેટને ઊંચાઈથી પડતી મૂકી હશે, આવી ડીશ લઈ લેવું, પ્લેટ લઈ લેવું, બરાબર છે, જે ધાતુની બનેલી હોય છે, અને ઊંચાઈથી અને આપણે ઉપરથી મુક્ત કરીએ છીએ, મૂકી દઈએ છીએ, તો એ પ્લેટની સ્થિતિ ઉર્જાનો અધિકતમ ભાગ, વધારે ભાગ જમીન સાથે અથડાતી વખતે તે
રૂપાંતરણ પામ્યો છે શેની અંદર? તો કે ધ્વનિ ઉર્જામાં પરિવર્તિત થાય છે, રૂપાંતરણ પામ્યો છે. એક ઉર્જાનું જો બીજી ઉર્જાની અંદર રૂપાંતરણ થાય છે, જો એવો મારી નિયમ દર્શાવ્યું છે, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપની અંદર રૂપાંતરણ પામ્યો. ઓકે, એવું બીજું ઉદાહરણ તમારે જો લેવું હોય તો તમે લઈ શકો, અથવા તો ઉદાહરણ આપી શકો છો. કોઈ મીણબત્તીને સળગાવીએ છીએ ત્યારે આ પ્રક્રિયા વધારે ઉષ્મા શેપી બને છે, વધારે ઉષ્મા શેપી પ્રક્રિયા બને અને તેમાં રહેલી રાસાયણિક ઉર્જાનું શેની અંદર રૂપાંતરણ પામશે, તેમાં રૂપાંતરણ થશે? તો કે ઉષ્મા ઉર્જાની અંદર, અથવા તો ઉર્જા ઉષ્માની અંદર રૂપાંતરણ પામશે અને પ્રકાશ ઉર્જામાં પરિવર્તિત થશે. ઉષ્મા ઉર્જા પ્રકાશ ઉર્જામાં પરિવર્તિત થાય છે. ઓકે, તો આ સરસ મજાના બે એના ઉદાહરણ હતા, ઉર્જા સંરક્ષણનો નિયમ અને ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપની અંદર જે રૂપાંતરણ થાય છે એના ઉદાહરણ હતા. ઓકે, ત્યાર પછી આગળ વધીએ તો ઉપયોગી સ્વરૂપમાંથી ઉર્જા આસપાસના વાતાવરણમાં અથવા તો પ્રમાણમાં ઓછી ઉપયોગી ઉર્જામાં વિખેર પામે છે તે ઉદાહરણ આપીને આપણે સમજાવવાનું છે. અથવા તો કાર્ય કરવા માટે જે કઈ ઉર્જાનો સ્ત્રોત અથવા તો ઉર્જાની જરૂરિયાત હોય એ આપણે ઉપયોગ કરીએ છીએ તે વપરાઈ જાય છે અને તેનો પુનઃ ઉપયોગ કરી શકાતો નથી, તે ઉદાહરણ દ્વારા આપણે સમજાવવાનું છે. પણ અહીંયા જો ઉદાહરણની અંદર તમને આપેલું છે કે કોઈ ડિગ્રી સેલ્સિયસ તાપમાન તમે લખો છો, તો ધારી લો કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, હવે એને તમારે કેલ્વિન ની અંદર ફેરવવું હોય તો કેલ્વિન માં ફેરવવા માટે તમારે શું કરવાનું છે? તો કે 273 પ્લસ કરવાના છે, બરાબર. કોઈ પણ ડિગ્રીની અંદર કેલ્વિન ની અંદર ફેરવવું હોય તાપમાન તો તમારે એની અંદર 273 શું કરવાનું છે? પ્લસ કરવાના છે. ઓકે, તો અહીંયા લખેલું છે ઉદાહરણ આપીશું આપણે ત્યારે હું તમને સમજાવીશ પરિવર્તન. તો 25 ડિગ્રી સેલ્સિયસ છે તો 25 પ્લસ 273 કરશો, 25 પ્લસ 273 તો 298 કેલ્વિન થશે. કેટલા થશે? 298 કેલ્વિન થશે. ઓકે, તો આ તો ડિગ્રી સેલ્સિયસ માંથી શેની અંદર રૂપાંતરણ છે? કેલ્વિન ની અંદર ફેરવાયું છે, રૂપાંતરણ છે. ઓકે, તો હવે વાત કરીએ આપણે કે મીણબત્તીને સળગાવતા તેમાં રહેલી રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જામાં પરિવર્તિત થઈ જાય છે, એટલે કે રૂપાંતરણ થઈ જાય છે. આ ઉર્જાનો સ્ત્રોત વપરાઈ ગયા પછી આપણે કોઈ પણ પ્રકારે પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલી ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જાને બીજી નિપજોમાં અથવા તો બીજી નિપજો સાથે સાંકળીને મીણના સ્વરૂપમાં રાસાયણિક ઉર્જાને ફરીથી પ્રાપ્ત કરી શકતા નથી, એટલે ફરી એનો પાછો આપણે ઉર્જાનો ઉપયોગ કરી શકતા નથી, બીજા સ્વરૂપમાં ફેરવાઈ જાય છે, રૂપાંતરિત થઈ જાય છે અને ફરી પાછો આપણે ઉપયોગ કરવો તો આની આ જ ઉર્જાનો આપણે ઉપયોગ કરી શકતા નથી. ઓકે, જો કોઈ 100 ml પાણી 348 કેલ્વિન તાપમાન, કેલ્વિન તાપમાનની વાત કરી છે, તો એ 75 ડિગ્રી સેલ્સિયસ થશે. ઓકે, તો આમાં હવે જે કેલ્વિનમાં આપેલું છે એ તમારે ડિગ્રીમાં ફેરવવાનું, તો હું કરવાનું માઇનસ કરી દેવાનું છે. એની વસ્તુ છે ને 75 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તમારે શેમાં ફેરવવું છે? કેલ્વિન. તો 75 પ્લસ 278 કેલ્વિન થશે, તેનો જ્યાં. ઓકે, તો આમાં આપેલું છે ઉદાહરણ 100 ml પાણીને 75 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરી તેને 298 કેલ્વિન એટલે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળા રૂમમાં રાખીને ગરમ કર્યો તો ગરમ પાણી 298 એટલે કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જેટલું ઠંડુ થઈ શકે છે. હવે સિમ્પલ એની અંદર બીજું પણ તમે ઉદાહરણ આપી શકો છો. ધારી લો કે 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમે કોઈ વસ્તુને ગરમ કરી છે, હવે દૂધ ગરમ કર્યું છે, બરાબર, 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને દૂધને ગરમ કર્યું છે, દૂધનો જથ્થો કેટલો હોય? 70 થી 35 કે 35 લિટર જેટલો હોય છે. ઓકે, હવે 70 ડિગ્રી સેલ્સિયસ મૂકી દીધું, દૂધને ગરમ કર્યું છે, હવે એ દૂધને ક્યાં મૂકવાનું છે? તો કે એક ઓરડામાં બંધ
ઓરડા માં તમે મૂકો બંધ ઓરડા ની અંદર, તો એ બંધ ઓરડા નું જે તાપમાન છે, ધારી લો કે બંધ ઓરડા નું તાપમાન છે 35 ડિગ્રી, તો આ તાપમાન ઘટી ઘટશે 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે માંથી ઓછું થતા 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 35 ડિગ્રી સેલ્સિયસ સુધી ઓછું થાય છે, જ્યાં જે ઓરડાનું તાપમાન છે ઓરડાના તાપમાન સુધી થાય છે, તાપમાન કરતા ઓછું થશે નહીં. આ ગરમ પાણી એટલે કે શું કયું છે બરાબર. હવે અહીંયા દૂધનું ઉદાહરણ આપેલું છે, પણ અહીંયા પાણીની વાત થાય છે. આ પાણીને ગુમાવેલી બધી ઉર્જાને પાણી એકત્ર કરીને ઠંડા થઈ ગયેલા પાણીને ફરી ગરમ કરી શકતું નથી, એટલે કે જે આ મુક્ત થયેલી ઉર્જા છે એનો ઉપયોગ કરીને ફરી પાછું આપણે દૂધને ગરમ કરવું હોય તો ફરી પાછું ગરમ કરી શકાતું નથી. એક વખત વાતાવરણમાં જે ઉષ્મા ઉર્જા છે મુક્ત થઈ જાય છે, પણ એનો ફરી પાછો તમે ઉપયોગ કરી શકતા નથી. એટલે કે જે 70 ડિગ્રી સેલ્સિયસ હતું એમાં તાપમાન જાય છે, કયા વાતાવરણ જેટલું જશે, તો કે ઓરડાનું જે તાપમાન છે એ ઓરડાના તાપમાન જેટલું થશે. હવે તમે એમ કહેશો કે ફરી પાછી 70 ડિગ્રી જેટલું જે ઉષ્મા હતી તે ફરી પાછી આવી જાય અને દૂધ ગરમ હતું એટલું કરી દેશે, થશે બધું શક્ય નથી બરાબર છે. ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ જશે, એટલે કે બીજા સ્વરૂપની અંદર પરાવર્તન રૂપાંતરિત થયા પછી તમે એનો ઉપયોગ કરી શકતાના નથી, એ જ કાર્ય માટે. ઓકે, તો ત્યાર પછીનો જે પ્રશ્ન છે, ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે, તો એની અંદર આપણે વાત કરશું અને જુદા જુદા ઉદાહરણો સાથે એનો આપણે અભ્યાસ કરશું. આપણા રોજિંદા જીવનમાં ઘણા કાર્ય કરવા માટે કયા વિવિધ સ્ત્રોતમાંથી મળતી ઉર્જાનો આપણે ઉપયોગ કરીએ છીએ તેના ઉદાહરણ આપીને તમે સમજાવો. ટ્રેન ચલાવવા માટે આપણે ડીઝલનો ઉપયોગ કરીએ છીએ અને યાંત્રિક ઉર્જા મેળવીએ છીએ, એન્જિન ચલાવીએ છીએ. રસ્તા પરથી સ્ટ્રીટ લાઇટમાં આપણે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીને પ્રકાશ ઉર્જા મેળવીએ છીએ, તો એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય છે આપણે ઉપયોગ કરીએ છીએ. સાયકલ લઈને શાળાએ જવા માટે આપણે સ્નાયુમાં રહેલી સ્નાયુ ઉર્જાનો ઉપયોગ કરીએ. સવારે ઉઠીને તમે શાળાએ પહોંચો છો ત્યાં સુધી ઉપયોગમાં લીધેલી ઉર્જાના 4 સ્વરૂપની યાદી બનાવી, એટલે કે આ સ્વરૂપની યાદી તમારે બનાવી. આ વિવિધ ઉર્જા આપણે ક્યાંથી મેળવવી હશે એ તમારે અવલોકન પોષક તૈયાર કરવાનું છે અને અવલોકન પોષક ઓકે. ત્યાર પછીનો પ્રશ્ન છે, શું આપણને તેને ઉર્જાના સ્ત્રોત કહીએ છીએ કેમ, અથવા તો કેમ નહીં ઉર્જાનો સ્ત્રોત આપણને અંદર મળે છે કે નહીં મળતો. સવારે ઉઠીને આપણે શાળાએ પહોંચીએ છીએ ત્યાં સુધી ઉપયોગમાં લીધેલ ઉર્જાના સ્વરૂપની યાદી તથા આ વિવિધ ઉર્જા આપણે ક્યાંથી મેળવીએ છીએ તે નીચે મુજબ નાનકડી કોષ્ટક તમે તૈયાર કરી શકો છો. એની અંદર સૌથી પહેલા સવારે જાગશો એટલે સૌથી પહેલા શું કરશો, તમે કસરત કરશો, કસરત કરશો એની અંદર કઈ ઉર્જા તમારા અંદર વપરાશે, તો કે સ્નાયુ ઉર્જા છે બરાબર. શરીરમાં સંગૃહિત એટીમાં એટીપી છે બરાબર, એટીનો ટાઈમ ડ્રાઈવ ફોસ્ફેટ એની અંદર આવી ઉર્જા છે તે પ્રાપ્ત થાય છે. ઓકે, એટીપી એટીનો સાઇન શરીરમાં સંતુલિત એટીપી પ્રાપ્ત થાય છે અને એના દ્વારા આપણે કસરત કરતા. ત્યાર પછી પોતે પ્રશ્ન કરીએ છે તો એની અંદર પણ સ્નાયુ ઉર્જા છે શરીરમાં સંગ્રહિત થયેલા જે પ્રાપ્ત થાય છે. ત્યાર પછી પાણી ગરમ કરવું અથવા તો નાહવા માટે ગીઝર દ્વારા આપણે શરૂ કરીએ છીએ પાણી ગરમ કરવાની શરૂઆત કરી બરાબર. હવે ગીઝરથી શરૂ થશે તો ગીઝર સુધી આપણે વિદ્યુત એની અંદર વિદ્યુતથી ચાલતું હશે, તો એની અંદર વિદ્યુત ઉર્જા છે એનો વપરાશ થાય છે અને આ આપણને ક્યાંથી વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થાય છે, તો કે થર્મલ પાવર સ્ટેશનની
ઊર્જા આપણને પ્રાપ્ત થાય છે. ઓકે, ત્યાર પછી સ્નાન કરવું, તો કે એની અંદર પણ સ્નાયુ ઊર્જા, તો કે આપણા શરીરની અંદર સંગ્રહિત થયેલી જે એટીપી છે એની અંદર થી આપણને પ્રાપ્ત થાય છે. ઓકે, ત્યાર પછી નાસ્તો ગરમ કરવો, બરાબર, તો એની અંદર બળતણ ઊર્જાનો ઉપયોગ થાય છે. એટલે કે આપણે ઘરે રસોઈ બનાવવા માટે જે ગેસ છે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ નાસ્તો બનાવવા માટે અથવા નાસ્તાને ગરમ કરવા માટે. ઓકે, તો બળતણ ઊર્જા તો એ ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો ગેસ સ્ટેશનની અંદર ગેસ ઊર્જા આપણને પ્રાપ્ત થાય છે અને એનું નામ આપી દીધું છે પાઇપલાઇન, બરાબર. અહીંયા જોજો પીએનજી નું નામ કઈ ફૂલફોર્મ છે, કઈક જુદું થાય છે, બરાબર છે. ગેસ સ્ટેશનની અંદર સીધે સીધો જે ગેસ પ્રાપ્ત થાય છે એને આપણે કીધું છે પાઇપલાઇન દ્વારા જે લિટર ગેસ પ્રાપ્ત થાય છે, એટલે લખવાનું છે પીએનજી નું ફૂલફોર્મ પાઇપલાઇન દ્વારા પ્રાપ્ત થાય છે એની વાત થાય છે. એટલે કીધું છે પાઇપ નેચરલ ગેસ. ઓકે, ત્યાર પછી સાયકલ લઈને સ્કૂલે જવું, તો એની અંદર પણ તમારી સ્નાયુ ઊર્જા છે એનો વપરાશ થશે અને એ ક્યાંથી વપરાશે? તો કે શરીરમાં સંગ્રહિત થયેલી જે એટીપી છે એની અંદરથી તમને પ્રાપ્ત થશે, ઊર્જા પ્રાપ્ત થશે. બસ કે કાર દ્વારા સ્કૂલે જવું યાંત્રિક ઊર્જા છે વપરાશે, ડીઝલ કે પેટ્રોલમાંથી એ પ્રાપ્ત થશે. આપણે તેમને ઊર્જાના સ્ત્રોત કહીએ છીએ કારણ કે આપણે આ ઊર્જાનો જુદા જુદા સ્વરૂપે જુદા જુદા કાર્યો કરવા માટે ઉપયોગમાં લઈએ છે. ઓકે, આ બધા ઊર્જાના સ્ત્રોત હતા, કઈ રીતે આપણે એને જુદા જુદા સ્વરૂપે જુદા જુદા કાર્યો કરવા માટે ઉપયોગમાં લઈએ છે એની વાત કરી છે. ઓકે, ખાસ એક વસ્તુ જે લેવાની અંદર એટીપીનું ફૂલફોર્મ લખેલું છે, ત્યાર પછી પાઇપ નેચરલ ગેસ છે એનું પણ ફૂલફોર્મ લખેલું છે. આગળ આપણે ભણવાનું આવશે ત્યારે ફરી પાછું તમને થોડી વધારે માહિતી આપીશ કે સીધે સીધો ગેસ સ્ટેશનની અંદરથી આપણને પાઇપ દ્વારા ગેસ પ્રાપ્ત થતો હોય છે. બીજી વસ્તુ કે ત્યારે મિત્રો તમે ગેસ ઘરે બોટલમાં લાવતા હોય તે કમ્પ્રેસ નેચરલ ગેસ, બરાબર, સીએનજી અથવા તો બીજો એલપીજી આવશે. ઓકે, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ હશે, તો એ જે વૈકલ્પિક સ્ત્રોત છે ગેસના એ બીજા, બરાબર, અને એ આપણે આગળ અભ્યાસ કરીશું ત્યારે તમારે સમજી આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે રસોઈ બનાવવા માટે બળતણની પસંદગી કરવા આપણી પાસે રહેલ વિવિધ વિકલ્પો પર વિચાર કરવો જોઈએ. કયા કયા વૈકલ્પિક સ્ત્રોત છે રસોઈ બનાવવા માટે, બરાબર છે, બળતણ તરીકે તમે કોનો ઉપયોગ કરશો? તો એ તમે એની અંદર સૌથી પહેલા કહેશો કે લાકડાનો ઉપયોગ બળતણ તરીકે કરી શકાય. લાકડાનો ઉપયોગ કરી શકાય છે, બરાબર. લાકડું છે એ બળતણનો સારો એવો સ્ત્રોત છે. ત્યાર પછી તમે કહેશો કોલસો, ત્યાર પછી તમે કહેશો એલપીજી, એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, ત્યાર પછી જો લખ્યું છે પીએનજી, પીએનજી પાઇપ નેચરલ ગેસ, ત્યાર પછી વિદ્યુત સગડીનો તમે પણ ઉપયોગ કરી શકો છો, વિદ્યુત સગડી. ઓકે, ત્યાર પછી બીજા કેટલાક એવા સ્ત્રોત છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો, પસંદગી કરી શકો છો અને રસોઈ તૈયાર કરી શકો છો. છાણાનો પણ ઉપયોગ કરી શકાય છે, બરાબર, છાણા જે પ્રાણીઓના અમળ છે એની અંદરથી તૈયાર કરવામાં આવે છે. ઓકે, તો એ પણ લાકડા જેવું કામ આવશે, સળગાવવાની અંદર સરળતાથી સળગી શકે છે. કોલસો છે, લાકડા છે, વિદ્યુત સગડી છે, છાણા, એનો તમે બળતણ તરીકે રસોઈ બનાવવાનું તો બળતણ તરીકે પસંદગી કરી શકો છો. કોઈ બળતણને સારા બળતણની શ્રેણીમાં મૂકવાનો પ્રયત્ન કરતી વખતે તમે કયા માપદંડ પર
વિચાર કરશો કે સારામાં સારું બળતણ તમે કોને કહેશો અને કયું કહેશો. કોઈ બળતણને સારામાં સારા બળતણની શ્રેણીમાં મૂકવાનો પ્રયત્ન કરતી વખતે નીચેના કેટલાક માપદંડ છે એને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ અને એ સારામાં સારા બળતણના સ્ત્રોત તરીકે આપણે કોને લઈશું તમને ખ્યાલ આવી જશે. તો કે તે દહન પ્રક્રિયા દરમિયાન વધુ ઉષ્મા પ્રાપ્ત કરવાનો હોય એટલે કે વધારે વધારે એની અંદર ઉષ્મા પ્રાપ્ત થઈ શકે, ઊર્જા પ્રાપ્ત થઈ શકે એ રીતે કંઈક બળતણ હશે એને આપણે સારામાં સારી શ્રેણીની અંદર મૂકશું બળતણ. ત્યાર પછી એ સંપૂર્ણ દહન પામતા હોવા જોઈએ, એ સંપૂર્ણ રીતે દહન થતા હોય છે એની અંદર કેટલાક ભાગ છે કે જે દહન પામતા હોય નહીં. તો એવું બળતણ હશે તો એને સારામાં સારી શ્રેણીની અંદર મૂકશું ને બળતણની શ્રેણી અંદર જે તૈયાર કરવાની છે. ઓકે, ત્યાર પછી તેની અંદરથી ધુમાડો ઉત્પન્ન ન કરતા હોય, બરાબર છે, વધારે પડતો ધુમાડો ઉત્પન્ન કરતા હોય તો એને એ શ્રેણીની અંદર મૂકવાના છે નહીં. ઓછો ધુમાડો ઉત્પન્ન કરતા હોય છે, તે રાખ ઉત્પન્ન ન કરતા હોય અથવા તો ઓછા પ્રમાણમાં રાખ ઉત્પન્ન કરતા હોય છે અને એ રાખનો પણ તમે બીજી કોઈ ઉપયોગ કરી શકો છો. તે પર્યાવરણને નુકસાન ન કરતા હોય, બરાબર છે, એવા બળતણનો સ્ત્રોત છે એને સારામાં સારા સ્ત્રોત તરીકે આપણે ઓળખીએ છીએ. અને તમને તો ખબર જ છે કે તે જે તમે દહનની ક્રિયા કરવાનો છો એટલે સળગાવવાની જે ક્રિયા કરવાના છો એની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને બીજા કેટલાક વાયુઓ છે મુક્ત થાય છે જે આપણે ગ્રીન હાઉસ વાયુ તરીકે એને આપણે ઓળખતા હોઈએ છીએ કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, અને બીજા કેટલાક વાયુઓ છે એ પણ આપણે જે આપણને નુકસાન પહોંચાડતા હોય છે, પર્યાવરણનું પ્રદૂષણ ફેલાવતા હોય છે. ઓકે, તો આવા એવા જો કોઈ વાયુ છે એની અંદર મુક્ત થતા હોય છે એટલે કે પર્યાવરણને નુકસાન ન કરતા હોય એવા બળતણને શ્રેષ્ઠ સારામાં સારા બળતણ તરીકે આપણે ઓળખશું. તે એક કદમ અથવા તો દ્રવ્યમાન ની વધારે માત્રામાં કાર્ય કરે છે, એટલે વધારે વધારે કાર્યક્ષમ હોય છે, વધારે વધારે એની અંદર ઉર્જા પ્રાપ્ત થઈ શકે, ઓછા બળતણ નો વપરાશ કરશું અને વધારે ઉર્જા પ્રાપ્ત થાય એવા બળતણ હોવા જોઈએ અને કિંમતમાં તે કેવા હોવા જોઈએ, સસ્તા હોવા જોઈએ, બરાબર છે, તો જ એને સારામાં સારા બળતણ સ્ત્રોત તરીકે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તે સહેલાઈથી સળગતા હોય અને સહેલાઈથી તે પ્રાપ્ત થતા હોય છે એટલે કે સહેલાઈથી ઉપલબ્ધ થતા હોય, પ્રાપ્ત થતા હોય છે, સરળતાથી તમે એને સળગાવી શકો, ઉપયોગમાં લઈ શકો, સરળતાથી પ્રાપ્ત થતા હોય તેમજ સરળતાથી તેને સરળતાથી ઉપયોગમાં લઈ શકો એટલે કે સળગાવી શકો છો એવા બળતણના સ્ત્રોત હશે તો એને સારામાં સારા બળતણના સ્ત્રોત તરીકે ઓળખવું ગણશે. તે સંગ્રહ અને પરિવહનમાં સરળ હોય, એનો સંગ્રહ તમે લાંબા સમયથી કરી શકો છો તેમજ એને તમારે પરિવહન કરવું હોય એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવો હોય તો સરળતાથી તમે એને લઈ જઈ શકો છો એ રીતે બળતણના સ્ત્રોત છે. ઓકે, ત્યાર પછીની વાત કરીએ કે નવી દિલ્હીમાં જીવન જીવતા હોત તમે શું તમારી પસંદગી હોત તો તમે તે વિસ્તારની અંદર તમે વસવાટ કરતા હોય. જો અમે જંગલમાં જીવન જીવતા હોત તો અમે તે વખતે બળતણની પસંદગીમાં લાકડી, જો જંગલની અંદર તમે જો વસવાટ કરતા હો જુદા જુદા શહેરોની અંદર જુદી જુદી પરિસ્થિતિની અંદર જે અહીંયા લખ્યું છે જંગલમાં જીવતા હોત તો કોઈ દૂર પર્વતીય ગામ કે નાના ટાપુ પર જીવતા હોત તો નવી દિલ્હીમાં શહેરની અંદર જીવન જીવતા હોત તો પાંચ સદીઓ પહેલા જીવન જીવતા હોત તો કઈ સ્થિતિની અંદર કઈ રીતે તમે ઉપયોગ કરશો આ બધા પડતાણ છે. તો એની અંદર જો અમે જંગલની અંદર જીવન જીવતા હોત તો તે વખતે બળતણની પસંદગીની અંદર તમે લાકડું પસંદ કરો છો, સૂકા પાંદડા છે એને પસંદ કરો છો, ઝાડુઓ છે, ખાતાઓ છે એનો પણ તમે ઉપયોગ કરો છો અને પ્રાણીઓના સુકાયેલા જે મળ છે એનો પણ સમાવેશ એની અંદર થાય છે. લાકડું, સૂકા પાંદડા છે, ઝાડુઓ છે એનો બળતણ તરીકે ઉપયોગ કરો છો, પ્રાણીઓના છે મળ સુકાયેલા છે છાણા આપણે કરીએ છીએ તો એનો પણ તમે ઉપયોગ કરી શકો. અને જો ત્યાં વસવાટ કરતા હોય જંગલ પ્રદેશની અંદર
જો તમે કોઈ દૂર પર્વતીય ગામ કે નાના ટાપુ પર જીવન જીવતા હોત તો અમે તે વખતે વતનની પસંદગીમાં લાકડા, સૂકા પાંદડા, પ્રાણીઓના સુકાયેલા છાણનો સમાવેશ કરતા હોત. એટલે કે એ વખતે એ સમયની અંદર ટાપુ છે, પર્વતીય ગામ હતું, તો એની અંદર પણ એ જ બધા જ વર્તનના જે સ્ત્રોત છે એનો ઉપયોગ કરતા હોત. જો અમે નવી દિલ્હીમાં એટલે કે કોઈ શહેરની અંદર જીવતા હોત તો અમે તે વખતે બળતણની પસંદગી માટે એલપીજી અથવા તો પાઇપ લાઇન દ્વારા આવતો જે ગેસ છે એનું નામ લખ્યું છે, પાઇપ લાઇન દ્વારા આવતો ગેસ પીએલજી. ઓકે, નામ પણ આપેલું છે. લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ, એનો પણ તમે ગેસનો જે દાખલો કર્યો છો. ઓકે, તો એનો પણ તમે ઉપયોગ કરતા હોય અથવા તો એનો સમાવેશ કરતા. જો અમે 5 સદીઓ પહેલા જીવન જીવતા હોત તો અમે તે વખતે પોતાની પસંદગીમાં લાકડાનો સમાવેશ કરતા હોત. ઉપરની દરેક પરિસ્થિતિમાં પરિબળો જુદા જુદા છે, કારણ કે દરેક પરિસ્થિતિમાં બળતણની પસંદગી તેની પ્રાપ્તિ પર આધારિત હોવાથી તે જુદા પણ દર્શાવે છે કે કઈ રીતે પ્રાપ્તિ થાય છે. બરાબર, ક્યાં તમે વસવાટ કરો છો એના ઉપર આધાર રાખે છે. તો આ સરસ મજાનો જે પ્રશ્ન છે, આ પ્રશ્ન છે ને એમાંથી થોડી એવી જે માહિતી છે એ તમારે યાદ રાખવાની છે, પણ આખો આ પ્રશ્ન છે એકનો એક જ. હવે તો ફરી પાછો જે પ્રશ્ન છે રિપીટ થવાનો છે, એ રિપીટ કઈ રીતે થશે એ તમને હવે થોડીક માહિતી આપી. કે બળતણનો સારામાં સારો શ્રેષ્ઠ શ્રેણીમાં જે મૂકી શકવાનો જે આપણે પ્રયત્ન કર્યો હતો, એટલે કે એના માપદંડ જોયા હતા હમણાં, કે સારામાં સારો બળતણનો સ્ત્રોત કોને કહી શકાય, તો કે સંપૂર્ણ દહન થઈ શકતો હોય, ધુમાડો ન ઉત્પન્ન થતો હોય, રાખ ઉત્પન્ન ન કરતા હોય, અથવા તો ઓછા પ્રમાણમાં એ ઉત્પન્ન કરતા હોય, પર્યાવરણને નુકસાન ન કરે. હા, એવું નથી કે પર્યાવરણને નુકસાન ન કરે, પણ પર્યાવરણને નુકસાન કરશે તો એ ઓછા પ્રમાણમાં નુકસાન કરશે. ઓકે, તો એ રીતે હવે આખો પ્રશ્ન છે ફરી પાછો રિપીટ થશે. ઓકે, ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહે છે? આદર્શ સ્ત્રોત આપણે ઉર્જાનો કેવો હોય તો એની અંદર કયા ગુણ હોવા જોઈએ? તો એની અંદર જો ફરી પાછું એની એક વસ્તુ, તે એક કદમ અથવા તો દ્રવ્યમાન વધારે માત્રામાં કાર્ય કરે, એટલે કે વધારે વધારે કાર્યક્ષમ હોય, વધારે વધારે એમાંથી ઉર્જાની પ્રાપ્તિ થતી હોય, એ રીતે ઉર્જાનો સ્ત્રોત હોય તો એને આપણે પ્રાપ્ત થઈ શકતા છે. તેમનું પરિવહન અને તેનો સંગ્રહ છે એ સરળ હોવો જોઈએ, એવા ઉર્જાના સ્ત્રોત ને અથવા તો એવા બળતણ ને આપણે કેવા આદર્શ બળતણ તરીકે, ઉર્જાના આદર્શ સ્ત્રોત કહી શકીએ. કેટલો ફેરફાર થાય છે પ્રશ્ન ની અંદર, ખાલી એ તમે જોજો. એની અંદર ઉર્જાના આદર્શ સ્ત્રોતમાં કયા ગુણ હોય છે? ત્યાર પછી એનો એ પ્રશ્ન કઈ રીતે બીજી રીતે પૂછાય, તો કે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહે છે? ત્યાર પછી નીચે જેવો પ્રશ્ન હજી એક લખેલો છે, આદર્શ બળતણની લાક્ષણિકતા જણાવો અથવા તો ઉત્તમ બળતણ કોને કહે છે? તો એની અંદર પણ તમે એની એ જ વસ્તુ ફરી પાછી લખી શકો છો. તે દહન પ્રક્રિયા દરમિયાન વધુ ઉષ્માની પ્રાપ્તિ કરાવતા હોય છે, એટલે કે તમે એને સળગાવશો તો એની અંદરથી વધારે વધારે તમને ઉષ્મા પ્રાપ્ત થશે, ઉર્જા પ્રાપ્ત થશે, એનો વધારે વધારે તમે ઉપયોગ કરી શકો છો, વધારે કામ કરી શકો છો. ઓકે, ત્યાર પછી તો કે તે સંપૂર્ણ દહન પામતા હોય છે, સંપૂર્ણ રીતે એનું દહન થતું હોય છે, તે ધુમાડો ઉત્પન્ન ન કરતો હોવો જોઈએ, ધુમાડો ઓછા પ્રમાણમાં ઉત્પન્ન કરતા હોય, રાખ ઉત્પન્ન ન કરતો હોવો જોઈએ અથવા તો ઓછા પ્રમાણમાં રાખ ઉત્પન્ન કરતા હોય એવા બળતણના સ્ત્રોત ની વાત થાય. તે પર્યાવરણને નુકસાન ન કરતો હોવો જોઈએ અથવા તો પર્યાવરણને ઓછું નુકસાન કરે એ રીતે એનો સ્ત્રોત હોવો જોઈએ. તે એકદમ એક કદમ અથવા તો એક દ્રવ્યમાન દીઠ વધારે માત્રામાં કાર્ય કરે એવા હોવા જોઈએ, ઉર્જાના સ્ત્રોત વધારે કાર્યક્ષમ હોવા જોઈએ, વધારે વધારે તમે ઉપયોગ કરી શકો છો,
વધારે પ્રાપ્ત થઈ શકે એ રીતે કંઈક સ્ત્રોત હોવો જોઈએ, કિંમતમાં સસ્તા હોવા જોઈએ, સહેલાઈથી ઉપલબ્ધ થતા હોય એવા પણ હોવા જોઈએ, સંગ્રહ અને પરિવહનમાં સરળ હોવા જોઈએ. આવા સ્ત્રોતને આપણે ઉત્તમ બળતણ તરીકે અથવા આદર્શ બળતણ તરીકે ઓળખીએ છીએ. જો તમે તમારા ભોજનને ગરમ કરવા માટે કોઈ પણ ઉર્જાનો સ્ત્રોત ઉપયોગ કરી શકો છો તો તમે કોનો ઉપયોગ કરશો અને કઈ રીતે કરશો, કેમ કરશો ઉપયોગ? ઓકે, જો અમે ગામડામાં રહેતા હોઈએ તો અમે ભોજનને ગરમ કરવા માટે બાયોગેસનો ઉપયોગ કરશું, બરાબર? ગોબર ગેસ, બાયોગેસ, બાયોગેસ નો ઉપયોગ કરીશું કારણ કે બાયોગેસ પ્લાન્ટ અથવા તો ગોબર ગેસ પ્લાન્ટ કરીએ છીએ, ગોબર ગેસ પ્લાન્ટ. ઓકે, એ સરળતાથી આપણને પ્રાપ્ત થાય છે. ગામડાની અંદર તમે સરળતાથી એનો ઉપયોગ કરી શકો છો, પણ શહેરની અંદર જો તમે વસવાટ કરતા હો તો એ તમે આખો બાયોગેસ પ્લાન્ટ બનાવવો છે, ગોબર ગેસ જે પ્લાન્ટ બનાવવો છે, થોડોક અઘરો થઈ જશે. કારણ તો કે જગ્યાની પ્રાપ્તિ નહીં થાય એટલી બધી, એટલા માટે તમે આ પ્લાન્ટ બનાવી શકતા નથી. ઓકે, ત્યાર પછી કારણ કે તે સસ્તું અને સહેલાઈથી પ્રાપ્ત થતું નથી, વધુ કાર્યક્ષમ ધરાવતું બળતણ છે. ઓકે, એ ગામડાઓની અંદર વધારે એનો ઉપયોગ કરતો હોય છે, એની અંદરથી ઊર્જા પ્રાપ્ત થતી હોય છે સરળતાથી. શહેરની અંદર જો હવે તમે વસવાટ કરતા હો તો ની વાત છે, શહેરમાં વસવાટ કરશો તો ભોજનને ગરમ કરવા માટે તમે શું કરશો? તો કે એલપીજી અથવા તો સીએનજી નો ઉપયોગ કરશો, અથવા તો માઇક્રોવેવ છે, બરાબર, એની અંદર આપણે કહીએ ને ઓવન. ઓકે, તો એની અંદર તમે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીને તમે તમારા ખોરાકને ગરમ કરી શકો છો, અથવા તો ભોજનને ગરમ કરી શકો શકો છો. ઓકે, તો માઇક્રોવેવ ઓવન કીધું છે, તો ઓવનની અંદર તમે ખોરાકને ગરમ કરી શકો કારણ કે તે સરળ અને પ્રદૂષણ રહિત બળતણ છે. ઓકે, એ સરળતાથી તમે એનો ઉપયોગ કરી શકો છો અને એનાથી પ્રદૂષણ લાગતું નથી. ઓકે, હવે સરસ મજાનો ટોપિક છે. આ ટોપિક છે એ પહેલો ટોપિક હતો તમારા ચેપ્ટરની શરૂઆતની અંદર. હવે પછીના જે પ્રશ્ન છે, જોજો અહીંયા 13 નંબરના પ્રશ્ન નંબર લખવું હોય તો લખી લેજો. પ્રશ્ન નંબર 13 થી લઈને પ્રશ્ન નંબર 49 સુધી લખી લેજો. પ્રશ્ન નંબર 13 થી લઈને પ્રશ્ન નંબર 49 સુધી એ પ્રશ્નો તૈયાર કરવાના નથી, તૈયાર કરવાના નથી. ઓકે, એ ટોપિક નીકળી ગયો છે. ટોપિકનું નામ પણ લખી દઉં છું, ઉર્જાના પરંપરાગત સ્ત્રોત. ઉર્જાના પરંપરાગત સ્ત્રોત. ઓકે, લખી દીધું વિદ્યાર્થી મિત્રો, જોજો પ્રશ્ન નંબર 49 પર થઈ જશે, વચ્ચેથી તૈયાર કરવાના નથી. ચેપ્ટર 4 માર્ક્સની અંદર છે, તો કઈ રીતે તૈયાર કરવાનું છે, કેટલા કેટલા માર્ક્સના પ્રશ્ન પૂછાય એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ કારણ કે લખાવેલું છે. નવા ટોપિકની શરૂઆત કરીએ. વૈકલ્પિક અથવા તો બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત. જોજો કેટલો રીતે ઉર્જાનો સ્ત્રોત છે, પરંપરાગત ઉર્જાનો સ્ત્રોત એ નીકળી ગયો છે. તો હવે કયો વધ્યો છે? બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત. આ બીજા ટોપિકની અંદર પહેલા પ્રશ્નની શરૂઆત કરવી છે. બીજો ટોપિક અને પ્રશ્ન નંબર 1 એટલે કે 50મો પ્રશ્ન ક્યાં લખાવી દીધું છે, 49 નીકળી ગયું, એટલે 50મા પ્રશ્નની ફરી પાછું કન્ટિન્યુ તમારે કરવાનું છે. અને 50 નંબરના પ્રશ્ન લઈને છેક તમારું આ ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધી એક પણ પ્રશ્ન નીકળેલો નથી, કન્ટિન્યુ તૈયાર કરવાના છે બધા જ પ્રશ્ન. ખાસ એક વસ્તુ જોજો વિદ્યાર્થી મિત્રો, કે આપણે આ જે પેમ્પલેટ તૈયાર કરેલું છે એની અંદર એક ટોપિક હશે, તો એ ટોપિકની અંદર મહત્તમ પ્રશ્નો તૈયાર કરેલા, વધારે વધારે પ્રશ્નો તૈયાર કરેલા છે. એટલે પ્રશ્નો ખાલી બદલાશે, એના જવાબ બદલાશે. તમે ઉપરના હમણાં જોયા બે કે ત્રણ પ્રશ્નો જોયા, એની અંદર એકની એક જ વસ્તુ છે, બરાબર, એના આન્સર છે
એક સરખા લાગશો, પણ પ્રશ્નો કેટલી રીતે પૂછાઈ શકે એની અંદર આપેલું છે. ખાસ મહત્વનું છે અને તમે જોજો સરળતાથી સમજી શકાય એવું આખું ચેપ્ટર હશે. ઓકે, શા માટે દિવસે ને દિવસે ઉર્જાની માંગ વધતી જાય છે? બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત ની અંદર પહેલો પ્રશ્ન, 50 નંબરનો પ્રશ્ન, શા માટે દિવસે ને દિવસે ઉર્જાની માંગ વધતી જાય છે? તો કે દિવસે ને દિવસે ટેકનોલોજીમાં ઘણી પ્રગતિ બરાબર. અત્યારના જે આધુનિક સમયની અંદર, એટલે કે અમુક વર્ષો પહેલાની વાત કરીએ ત્યારે એટલો સમય છે એની અંદર, એ સમયની અંદર ટેકનોલોજી છે એની અંદર કોઈ પણ એવી પ્રગતિ થઈ નથી, એમાં ઉર્જાનો એટલો બધો ઉપયોગ થતો હતો. પણ દિવસે ને દિવસે આ ટેકનોલોજી છે એની અંદર પ્રગતિ, ઘણી બધી પ્રગતિ થઈ છે, અને આ ટેકનોલોજીને લીધે આપણી જીવન જીવવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિ પણ બદલાય. જીવન જીવવાની જે પદ્ધતિ આપણે કરીએ છીએ, જીવનશૈલી કહીએ છે. ઓકે, જીવનશૈલીની અંદર બદલાવ આવ્યો છે. એ કઈ રીતે આવ્યો છે? તો કે ટેકનોલોજી આધારે, અને જો ટેકનોલોજીની અંદર પરિવર્તન એટલે કે પ્રગતિ ન થઈ હોત તો આ જીવનશૈલીની અંદર જીવન જીવવાની જે પદ્ધતિ છે એની અંદર બદલાવ આવત નથી. આ ટેકનોલોજીને લીધે આપણું વધુ ને વધુ કાર્યો કરવા માટે મશીનો છે, યંત્રો છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે મશીનરી, ઘણી બધી એવી મશીનરી કરવાની છે બરાબર, જેથી કરીને આપણે કોઈ કાર્ય છે એ સરળ બનાવી શકીએ અને કોઈ કાર્યને વધારે વધારે કરી શકીએ છીએ મશીનરી જુદા યંત્રો તરીકે. અને આવા મશીનોને ચલાવવા માટે દિવસે ને દિવસે ઉર્જાની માંગ વધતી જાય છે. એટલે કે જે આ ઉર્જા આધારિત જે મશીનરી છે બરાબર, મશીનરી ચલાવવા માટે જે ઉર્જાની જરૂરિયાત પડે છે તો એની અંદર વધારે ને વધારે ઉર્જાની માંગ છે અને એના આધારે જ મશીનરી ચાલતી હોય છે. આ ઉપરાંત આપણી પ્રાથમિક જરૂરિયાતો પણ ઉદ્યોગીકરણ પર આધારિત છે. એટલે કે ઉદ્યોગીકરણ થયું છે એના કારણે ઉદ્યોગો છે એને ઘણો બધો ફાયદો થયો, વિકાસ થયો છે ઉદ્યોગોનો, અને એને આધારે જ ઘણી બધી મશીનરી તૈયાર કરી શકાય છે અને એની અંદર પણ ઘણું બધું આપણે ઉદ્યોગોની અંદર ઉત્પાદન પણ વધારી શકીએ. પણ એની અંદર સૌથી પ્રાથમિક જે જરૂરિયાત છે એ જરૂરિયાત શું છે? તો કે ઉર્જાની, ઉર્જાનો સ્ત્રોત, ઉર્જા વધારે વધારે વપરાતી, ઉર્જાના સ્ત્રોતની વધારે જરૂરિયાત પડતી હોય છે, વધારે ઉર્જાની જરૂરિયાત પડતી હોય છે. આ ઉપરાંત આપણી પ્રાથમિક જરૂરિયાતો ઉદ્યોગો પર જ આધાર રાખે છે. આમ આવા ઉદ્યોગીકરણ માટે પણ ઉર્જાની માંગ દિવસે ને દિવસે વધતી જાય છે. ઉદ્યોગીકરણ શું છે પણ ઉર્જાની અંદર દિવસે ને દિવસે જરૂરિયાત વધતી જાય છે. પણ અમુક વર્ષો પહેલા, એટલે કે તમારા દાદા દાદી અથવા તો અન્ય વડીલો પાસેથી થોડું ઘણું જ્ઞાન મેળવવાનું છે, માહિતી મેળવવાની છે કે તેઓ કેવી રીતે શાળાએ જતા. તમે અત્યારે સ્કૂટર લઈને આવો, બાઇક લઈને પોતાનું વાહન હોય બરાબર, બસમાં આવતા હોવ છો, તો તમે એવી કંઈક માહિતી મેળવવાની પ્રવૃત્તિ છે નાનકથી. તમારે ઘરે જ તૈયાર કરવાનું હોય, પણ તમે ઘરે જ છો એટલે તૈયાર કરી શકશો, અને તમારા દાદા દાદી હોય, મમ્મી પપ્પા હોય, એની પાસેથી તમે માહિતી મેળવી શકો છો, એકથી કરી શકો છો માહિતી. ઓકે, જો આવા કોઈ પ્રશ્ન પ્રવૃત્તિ છે પણ એની અંદરથી કોઈ એવો પ્રશ્ન પૂછાતો નથી, બધા રીતે આપણે લઈ લઈએ ટોપિક ની અંદર આપેલું છે. ઓકે, તો તમે કઈ રીતે માહિતી એકત્ર કરશો? તો સૌથી પહેલા દાદા કે દાદી અથવા તો અન્ય કોઈ વડીલો છે એ પાસેથી તમે માહિતી મેળવશો કે તેઓ કેવી રીતે શાળાએ જતા હતા. તેઓ જ્યારે યુવાન હતા ત્યારે તેમની દૈનિક જરૂરિયાતો માટેનું પાણી કેવી રીતે મેળવતા હતા? ત્યારે તો આપણે બોરનું પાણી છે અથવા મ્યુનિસિપાલિટીનું પાણી આવતું હોય છે બરાબર, તેને સીધો જ મોટર છે શરૂ કરીને ટાંકો ભરી લેતા હોય છે, પાણી ભરી લેતા હોય, સંગ્રહિત કરી લેતા હોય. ઓકે, ત્યાર પછી મનોરંજન માટે કેવા પ્રકારના સાધનો હતા? અત્યારે તમે મોબાઈલનો ઉપયોગ કરો છો, ટીવીનો ઉપયોગ કરો છો, અથવા તો કોઈ એવા જે યંત્રો છે નાના મોટા બરાબર, રમકડા છે એનો પણ તમે ઉપયોગ કરો છો. પણ ત્યારે એ સમયની અંદર તમારા દાદા દાદી અથવા વડીલો પાસે કેવી સવલતો હતી, કેવી સુવિધા હતી,
તો તરત તમને માહિતી મળશે, દાદા દાદી કહેશે અથવા તો અન્ય કોઈ વડીલો કહેશે કે તેઓ શાળાએ ચાલીને અથવા તો સાયકલ લઈને જતા હતા, ચાલતા ચાલતા જતા સાયકલ લઈને જતા. તેઓ યુવાન હતા ત્યારે તેમની દૈનિક જરૂરિયાતનું પાણી કુવા કે નદી ઓરમાંથી મેળવતા હતા. કુવાની અંદર પાણી જેવું પ્રાપ્ત કરતા અથવા તો નદીમાંથી પાણી જેવું પ્રાપ્ત કરતા હતા. તેઓ મનોરંજન માટે નાટકો, મેળા, ભવાઈ, તહેવારોની ઉજવણી જેવા માધ્યમોનો ઉપયોગ કરતા હતા. બરાબર. પણ આ ધીમે 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 અત્યારે બધી જ વસ્તુ છે ઓછી થતી જોવા મળે છે, કારણ કે ટેકનોલોજી છે એનો પ્રભાવ પડ્યો છે અને એના કારણે ટેકનોલોજીનો ઉપયોગ વધારે વધારે અત્યારે થતો ગયો છે. એના કારણે આપણે જે પરંપરાગત રીતે જેનો ઉપયોગ કરતા એની અંદર ધીમે 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 વધારો થતો. આપણા દ્વારા ઉપરોક્ત કાર્યો સાથે તુલના કરવાની છે તો આપણે શાળાએ સ્કૂટર લઈને જઈએ, બાઇક, એક્ટિવા, રિક્ષા, કાર કે સ્કૂલ બસની અંદર જતા હોઈએ છીએ. બરાબર છે. હવે તમે એની સાથે આપણે ઉપરોક્ત જે કાર્યો છે એની સાથે તુલના કરવાની છે તો આપણે યુવાનીમાં આપણી દૈનિક જરૂરિયાતનું પાણી બોરવેલ કે સરકારી પાણી પુરવઠા તો કઈ મ્યુનિસિપાલિટી ઓકે એના પુરવઠાના માધ્યમ દ્વારા મેળવીએ છીએ. આપણે મનોરંજન માટે રેડિયો, ટીવી, મોબાઈલ, કમ્પ્યુટર, લેપટોપ, સિનેમા ગૃહ, વોટર પાર્ક વગેરે માધ્યમોનો ઉપયોગ કરીએ છીએ. એ સમયની અંદર એવું હતું નહીં. ત્યારે હું તો નાટક હતા, મુલાકાત, પ્રવાસ, તહેવારો, ઉજવણી આ બધા જ દ્વારા તે પોતે મનોરંજન પ્રાપ્ત કરતા. આ ઉપરોક્ત માહિતીની તુલના પરથી કહી શકાય કે પહેલાના સમયમાં અને હાલના સમયની અંદર ઊર્જાના વપરાશમાં ઘણો બધો તફાવત છે. એ સમયની અંદર ઊર્જાનો વપરાશ ઓછો હતો, અત્યારે હાલના સમયની અંદર ઊર્જાનો વપરાશ વધ્યો હશે, ઉત્તમ વધ્યો હશે તો કે એ ટેકનોલોજીના આધારે. ત્યાર પછી આપણા દાદા કે દાદી અન્ય વડીલોના સમયમાં ઊર્જાનો વપરાશ મર્યાદિત હતો અને અત્યારે હાલમાં વધારે વધારે આ ઉર્જાનો વપરાશ કરીએ છીએ અને આપણા સમયમાં આપણા દૈનિક જીવનમાં અને પરિવહન માટે ઉર્જાના વપરાશ વધારે વધારે કરાઈ રહ્યો છે. અત્યારે હાલના સમયની અંદર વધારે વધારે ઉર્જાનો આપણે વપરાશ કરીએ છીએ પણ આવનારા સમયની અંદર આ ઉર્જાનો સ્ત્રોત છે જથ્થો નિશ્ચિત છે. જો આ જ દરથી આપણે એનો વપરાશ કરતા રહીશું તો એક સમય એવો હશે કે આ જથ્થો નિશ્ચિત હોવાના કારણે ચૂકી જશે. ઓકે. તો આ હતું આપણા દાદા અથવા તો દાદી છે અથવા તો અન્ય કોઈ વડીલો છે એના સમયની અંદર કઈ રીતે ઉર્જાનો વપરાશ કરતા અને તમે આ અત્યારે હાલના સમયની અંદર ઉર્જાનો જે વપરાશ કરો છો એ બંને તુલના કરવી છે. બરાબર. એ સમયની અંદર ઉર્જાનો વપરાશ ઓછા પ્રમાણમાં થતો, શા માટે ઓછા પ્રમાણમાં થતો ઉર્જાનો વપરાશ અને હાલના સમયની અંદર શા માટે વધારે પ્રમાણમાં ઉર્જાનો વપરાશ થાય એની તુલના કરી રીતે તમને ખ્યાલ આવવો પડશે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો એટલે સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા આપણે આ ચેપ્ટરની અંદર નવા પ્રશ્નો સાથે આગળ વાત કરીશું.